રીચા રીચા ચા લાવ ને. લાવું છું. હા આજે આ કામ છે, કાલે આ બતાવી બધું થઈ જશે. ચલો વેરી ગુડ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રીચા શું વિચારે છે, શું ચિંતામાં છે તું? વિચારમાં તો છું અને ચિંતામાં પણ. એ તો મેં તને જો એટલે તો પૂછું છે કે શું વિચાર કરે છે, શું ચિંતા છે તને. તું કઈ કેસ તો ખબર પડશે ને. જુઓ, તમને લાગે છે કે આપણે આ દેવીન માટે જે લગ્નની હા પાડી, એટલે કે આ પ્રેમ લગ્નની હા પાડી, એમાં આપણે સારું કર્યું? જો તું અત્યારથી એટલું બધું વિચારીશ ને તો તારામાં નથ નવી બીમારી આવી જશે, સમજી તું? અને જે પણ આપણે નિર્ણય લીધો છે એ સમજી વિચારીને લીધો છે, પણ જોઈએ હવે પછી. વધારે ન કહી શકાય અત્યારથી કે શું થશે શું નહીં. આપણે તો દેવેનનું સારું વિચારીને નિર્ણય લીધો છે તો સારું જ થવાનું છે ને. હું તમને એક વાત કહું. હમ, એ બહુ મોટા ઘરની દીકરી છે અને આપણે રહ્યા મિડલ ક્લાસ. તમને લાગે છે કે એ આપણા ઘરમાં એડજસ્ટ કરશે? જો રીચા, એમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિને આપણા ઘરમાં આવે કે આપણા ઘરનું વ્યક્તિ કોઈ બહાર જાય તો કંઈ પણ જગ્યાએ સેટ થતા થોડો સમય તો લાગે છે, બરાબર છે? તો દામિની પણ અહીંયા આવશે એટલે ધીરે ધીરે આપણા માહોલમાં આવી જશે ને, એટલે સેટ થઈ જશે. તું ચિંતા નહીં કર. થઈ જશે, ચિંતા નહીં કર, એ બધી વાત તમે ખાલી કહો છો, પણ ના થઈ તો શું? તું અત્યારથી આ બધી નાહકની ચિંતા કરે છે, તું અહીંયા આવશે એટલે ઓટોમેટિકલી એને પણ આપણા. જુઓ, તમે માનો કે ના માનો, એનું રહેન સહેન, એનું હરવું ફરવું અને બધી રીતભાત બધું જ આપણાથી અલગ છે. તમે કહો છો કે એ અહીંયા આવીને એડજસ્ટ કરી લેશે, પણ આટલા મોટા ઘરમાં રહી છે, આપણા જેવા સાધારણ ઘરમાં એ કઈ રીતે એડજસ્ટ કરશે? મને કંઈ સમજાતું નથી. અને જો આમને આમ ચાલતું રહ્યું ને તો એક દિવસ એવું થશે કે આપણો છોકરો પણ આપણે હાથમાંથી ગુમાવી દેશે. તું કેટલું બધું લાંબુ વિચારી લે છે, હજુ તો ખાલી એના લગ્નની આપણે હા પાડી છે. લગ્ન થશે, આપણા ઘરે આવશે અને બધું થઈ જશે. અને જો એ મોટા ઘરે રહેલી છે, એના રીત રિવાજો, એની રહેણી કહેણી ઘણો બધો ફરક હોય આપણા ઘરથી, હું સમજી શકું છું. પણ એનો મતલબ એવો નથી કે મોટા ઘરની છોકરીઓ એ નાના ઘરની અંદર સેટ ન થાય. આ બધું તારી મનની ભ્રમ છે, એવું કશું હોતું નથી. અને જો દેવેને એને પસંદ કરી છે, આ 100% સાચી વાત છે કે આ લવ મેરેજ વાળી છોકરી હોય છે જડ દઈને આવું પારિવારિક કે જોઈન્ટ ફેમિલીમાં સેટ નથી થતી. પણ દેવેને જ્યારે પસંદ કરી છે તે કાંઈ સમજી વિચારીને જ કરી હશે ને. અરે દેવેનને તો પ્રેમ છે એટલે એ તો એવું વિચારે. પણ તમે તમે તો વિચાર કરો કે આમાં કેમ એડજસ્ટ કરશે. એ તો અહીંયા આવશે ને પછી ખબર પડશે. અત્યારે તમને બધું જ સારું લાગે છે. તું શાંતિ રાખ, બધું સારું થઈ જશે, વધારે ચિંતા નહીં કર. અરે હું શું કહું છું, આ ઓફિસના કામમાં મારે હેતલનું ભણવાનું કેવું ચાલે છે કે પૂછાતું નથી, જોવાતું નથી, એટલે તું એનું ધ્યાન રાખજે. આ દેવેન અને દામિનીના લગ્નની ચિંતા કરીને તું પૂરી ટેન્શનમાં નહીં રહેતી, ઠીક છે? સારું, ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે તો કહી દીધું કે ચિંતા નહીં કરતી, પણ મને ખબર છે એ છોકરી આપણા ઘરમાં એડજસ્ટ નહીં જ કરી શકે. હા જિજ્ઞેશભાઈ. હા, કાલની મીટિંગનું શું થયું? અરે તમને કીધેલું તો હતું મેં કે આપણે જે ટેન્ડર લેવાનું છે એ આપણી રીતે અમે એડજસ્ટ કરી લઈશું. ના ના, છો આવું ચાલે એ તો ના જ ચાલે ને. હું શું કહું છું, હવે આગળથી ધ્યાન રાખજો, આ વખતે તો કંઈ કહેતો નથી, ઓકે? કારણ કે તમને ખબર જ છે કે હું બિઝનેસ માઇન્ડેડ છું અને બિઝનેસ કરવો એ મારી હોબી છે, ઓકે? ઓકે. તું અને તારો બિઝનેસ. સોરી બેન, તું ક્યારે આવી ગઈ મને ખબર જ ના રહી.
હા, કેમ આજે સવારે નૈરેક ભાઈ પાસે? બાકી તો આ સવાર સવારમાં પોતાના કામમાંથી ઊંચી નથી આવતી. હા, આજે મને થયું કે હવે હું થોડા દિવસની મહેમાન છું તો ભાઈ સાથે થોડી વાત કરી લઉં. જો આ વાત તો કરતી જ ને, ભલે તું લગ્ન કરીને જવાની હોય પણ આ ભાઈ માટે તો હંમેશા પોતાની જ રહીશ. અને આ શું, થોડાક દિવસની મહેમાન છે, આવું નહીં બોલવાનું. નહીં બોલું, ગુસ્સો નહીં કર. હા, કે ગઈ છે? હા, દેવેન ને મળવા ગઈ હતી. ઓકે, દેવેન ને મળવા ગઈ. જો બે, મારે તારી સાથે દેવેન ને લઈને થોડી ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. શું વાત કરવી છે? તને તો ખબર જ છે કે દેવેન કેવી ફેમિલી સાથે બિલોંગ કરે છે અને તું કેવી ફેમિલી સાથે બિલોંગ કરે છે. ખબર છે ભાઈ કે આપણે પૈસા વાળા છીએ અને એ લોકો મિડલ ક્લાસ. હા, જો મને એ વાંધો નથી કે એ લોકો મિડલ ક્લાસ છે અને તું એની સાથે મેરેજ કરે છે. હું માત્ર એટલું કહેવા માંગુ છું, તું મારી લાડકી બહેન છે. નાનપણથી મેં તને ઉછેરીને મોટી કરી છે. તે પાણી માંગ્યું છે ને તો મેં દૂધ આપ્યું છે. તારી હરેક જીત પૂરી કરી છે તારા ભાઈ. પણ મને ચિંતા છે. શેની ચિંતા છે હવે તને? હવે તો મારા લગ્ન થવાના છે. લગ્ન થવાના છે ને, એ જ ચિંતા છે કે મારી બહેન એટલી લાટકોડથી મારા ઘરમાં ઉછરી છે. કદાચ તું લગ્ન કરીને શ્રીદેવન સાથે જઈશ અને એના ઘરમાં એડજસ્ટ નહીં થાય તો? એવું કઈ નહીં થાય. તું શું કામ ચિંતા કરે છે? અને એમ પણ મને શ્રીદેવન ઉપર પૂરો વિશ્વાસ છે કે મારો વિશ્વાસ ક્યારેય નહીં તોડે. અરે, એકબીજાને અમે પ્રેમ કરીએ છીએ ત્યારે તો લગ્ન કરવાનું નક્કી કર્યું હોય ને. અને એમ પણ પ્રેમમાં થોડું એડજસ્ટમેન્ટ તો હોય ને. જો માનું છું કે તરત જ તે હું એ લોકો જે રીતે રહે છે એમાં ઢળી નહીં જાઉં, પણ કોશિશ તો કરી શકું ને. અને એના ઘરના બધા કેટલા સારા છે. બેન, તું બહુ નાદાન છે. હજુ મેં જેટલી દુનિયા જોઈ છે ને એટલી તો દુનિયા નથી જોઈ. આ લોકો જેવા દેખાય છે ને હકીકતમાં અમુક વાર એવા હોતા નથી. આપણે એ લોકો સાથે એડજસ્ટ થવાની વાતો તો કરીએ છીએ પણ ઘણી બાબતો એવી હોય છે કે જ્યારે ત્યાં જઈએ અને પોતાની જાતે જ અનુભવીએ ને ત્યારે એવું લાગે છે કે આના કરતાં તો આ વસ્તુ ના કરી હોત ને તો વધારે સારું થાય. ડોન્ટ વરી ભાઈ, દેવેન મારી સાથે છે એટલે એવું કંઈ નહીં થાય. અને જો તને એ વાતનું ટેન્શન છે ને કે એ ઘરમાં જઈશ તો હું દુઃખી થઈશ, પણ હું છું ને. ચાલ હવે ફટાફટ નાસ્તો બનાવ્યો કે નહીં રામુ કાકાએ? બનાવતા તો હતા પણ મારો કોલ ચાલુ હતો તો મને ખબર ના રહી. ચેક કરી લે ને. બધું મારે જ કરવું પડે છે આ ઘરમાં. હું જઈશ તો પછી શું થશે બધાનું? બહુ છે પણ સાચું કહું ને, મારી તો એટલી જ ઈચ્છા છે કે તું લગ્ન કરીને જાય ને પછી પણ કેટલી અહીંયા ખુશ છે ને એટલી જ ખુશ છે. હા, દુઃખ તારાથી 100 ગાવ છે ટુરી. બસ ભગવાન સાથે એટલી જ પ્રાર્થના કરું છું. કેટલા વાગ્યા? દામિની. શું દામિની, આ કેટલા મોડા આવ્યા? ટાઈમ જોયો છે? હા, થોડું મોડું થઈ ગયું. હા તો 5 મિનિટ છે ને બહુ કિંમતી છે. હવે પ્રપોઝ કરવામાં એટલું લેટ કર્યું, હવે મળવા આવવામાં એટલું લેટ કરશો? હવે ક્યાં વધારે મળવાનું છે? હમણાં થોડા સમયમાં તો આપણા લગ્ન થઈ જવાના છે. હા તો તૈયારીઓ કેમ ચાલે છે? તૈયારીઓ જોરોશોરોથી ચાલે છે પણ આ તમારા ભાઈ જેવું નહીં. શું છે કે મારે મોડું એટલા માટે પણ થાય કે તમારો જે ભાઈ છે ને એ અને અમારે પોતાને બધાય કામ કરવાના હોય, સમજે? એટલે ઓ, આ મારા ભાઈને છે ને કઈ ગિફ્ટમાં નથી મળ્યું આ બધું. બિચારા મહેનત કરીને ઊભું કર્યું છે. તમે કહેવા શું માંગો છો? અચ્છા, એટલે તું એવું કહેવા માંગે છે કે હું મહેનત નથી કરતો?
એવું ક્યાં કહ્યું મેં કે તમે મહેનત નથી કરતા? મહેનત કરો છો એટલે જ તો મને ગમો છો. એમ કે મસ્કા સાચું કહું છું. બાકી મારા માટે તો બહુ અમીર ઘરેથી માગા આવતા હતા. આ આ આ ટોન્ટ છે ને મેં ઓલમોસ્ટ ઘણી વાર સાંભળી લીધા છે. એટલે જો તમારે એ બધા ટોન્ટ જ મારવાના હોય ને તો એક કામ કરીએ, તમે અમીર ઘરમાં જ પરણી જાઓ, હું આવીશ ને લગ્નમાં. ના હવે શું કરું, આ મારું મન એ માનતું જ નથી. હવે એ તમારામાં લાગી ગયું છે તો હું શું કરી શકું? તો પછી તું એડજસ્ટ કરવું પડશે. કરી લઈશું. હું આ ઘરે બધા શું કરે છે? ઘરે બધા જ મજામાં છે. જો આ લગ્નની તૈયારીમાં એવા પડી ગયા છે ને કે એકબીજાને ફોન કરવાનું, યાદ કરવાનું, ક્યાં છો, જેમો છે, કાઈ કોઈને યાદ જ નથી આવતું. બસ લગ્ન છે, લગ્ન છે એની જ તૈયારી. તમારા ઘરે? મારા ઘરે તો એવું કઈ નથી, ભાઈ ફોન કરે અને થઈ જાય પાછું. અરે હું વાત કરું છું, મારા મનમાં પણ એવું નહોતું. જો આપણે બંને આજે વેડિંગ ડ્રેસ લેવા જવાનો છે, ખબર છે ને? હા પણ હું એવું વિચારતો હતો કે આપણું બેયનું સિલેક્શન તું એકલી જ કરી આવ. લગ્ન પણ હું એકલી જ કરી લઉં ને, બંને શું કામ કરવા? ના થાય ને લગ્ન એકલા ના થાય, એટલે મારે આવવું જ પડશે, નહીતર તો હું તને કહી દે. લગ્ન મારા એકના છે. મારા પણ છે ને. તો શોપિંગ બંને કરીશું ને, બંને સાથે રહેવું જોઈએ ને. અરે મસ્તી કરું છું, તું મસ્તી નથી સમજતી. એમાં મારવાની શું જરૂર હતી? વાગી ગયું. હા સોરી સોરી સોરી, બસ મટી ગયું. આ હરકતો મને બહુ ગમે છે તમારી. એમ હજી ઘણી બધી હરકતો છે. કઈ નઈ કઈ નઈ, એ તો ખાલી મસ્તી કરું છું, મને મસ્તી કરવાની બહુ આદત. શોપિંગ કરવા ક્યાં જવું છે? શોપિંગ કરવાના? કઈ હજુ વિચાર્યું નથી. ત્રણ ચાર કલેક્શન વાળા છે મારા નજરમાં, ત્યાં જઈને આપણે ચેક કરી લઈએ. પણ પહેલા મને ભૂખ લાગે છે. એક મિનિટ, મેં તને પેલું એડ્રેસ આપેલું હતું વેડિંગ માટેનું, શું નામ છે એનું? રાજલીલા. યા રાજલીલામાં તું જવું જ પડશે. હા મેં કલેક્શન જોયું છે એમનું. હા ઘણું સારું છે. મારા ફ્રેન્ડ પણ છે એટલે આપણને રેન્ટમાં પણ થોડું સેટિંગ ડિસ્કાઉન્ટ થઈ જશે. પણ એની પહેલા મેં કઈક કીધું. શું? કે મને ભૂખ લાગી છે. તારી ભૂખની પાણીપુરી ખાઈશ? હું પિઝા ખાઈશ. ચાલો અત્યારે પિઝા કોણ ખાય? હું ખાઉં છું, તમારે ખાવા પડશે. ચાલો. અરે